ઓપરેશન બોરીવાળા છે. મારા પગની તકલીફો હજી 5 વર્ષથી છે. આજે ચાલુ બેસું, ડોક્ટરોને ઘણા ડોક્ટરોને પણ બતાવ્યું, આયુર્વેદિક પણ દવા ઘણી કરી, હોમિયોપેથિકમાં પણ ગઈ, છેલ્લે પછી મીરા અંબિકામાં આપણે એક્યુપ્રેશરમાં પણ ગઈ અને એમાં વધી ગયું. મને તપાસ્યું એમાં મનકા બધા બેડ મારી ગયેલા હતા, નર્સ જોઈન્ટ થઈ ગયેલી હતી એટલે લોહી ફરતું નતું, એટલે પગમાં ઝંઝરી બહુ થતી હતી. મારાથી 5 મિનિટ પણ ઉભા નતું રહેવાતું, ચલાતું નહીં હતું, ચાલતા ચાલતા બેસી જવું પડતું હતું, એવું બધું હતું. એડમિટ કરી ને પછી બીજે દિવસે બપોરે 1 વાગે થિયેટરમાં લઈ ગયા ને ત્યાં પછી મને ઓપરેશન કર્યું. પણ મને કશી ખબર પડી નથી, ઓપરેશનમાં કોઈ જાતની તકલીફ નથી, મને ખબર જ નથી કે કેવી રીતના શું કરીને હું નહીં. બોટલ બધું કાઢી નાખ્યું ને પછી ચલાવ્યું, વોકરથી ચલાવ્યું ગેસ સુધી, વોકર લીધી, પછી વોકર પણ છોડાવી દીધી ને એમના હાથ પકડીને મને પલંગ પાસે પાછા લાવ્યા. પછી એમ કે હવે કેમ છે, ઓકે છે બધું, એટલે પછી મને રજા આપી દીધી કે હવે તમે ઘરે જઈ શકો છો. 2 મહિના થયા એટલે તો બધું મને કોઈ જાતમાં ખબર જ નથી, પણ ઓપરેશન કરાયું છે ને મને આમ થયું છે, સારું છે બધું. આ સુમનબેન મારા સાસુ છે, એમને 5 વર્ષથી ઘણી જ તકલીફ હતી, ઉઠવા બેસવામાં ચાલવામાં ચાલે, એટલે એમને એમ જ થાય કે મારો પગ જુઠ્ઠો પડી ગયો છે ને હું પડી જ જઈશ, એમને બેસી જ જવું પડે. પણ આ ઓપરેશનનું સર્જરી અમે પણ પહેલા બહુ ગભરાતા હતા કે ઓપરેશન કરાવીએ, બધાએ ના કીધું કે ઓપરેશન નહીં કરાવવું જોઈએ, પછી સક્સેસ નથી જતું ને તકલીફ વધી જાય છે, એટલે અમે પણ ડરતા હતા. પણ ગૌરવભાઈએ સમજ પાડી કે એટલે પછી અમે ઓપરેશન કરાવ્યું ને આજે તો લાગતું જ નથી કે ઓપરેશન કરાવ્યું ને હવે તો એકદમ બાળપણ બધે જઈ શકે છે અને સારી રીતે એમનું કામ કરી શકે છે.